सपने वो नहीं जो आप नींद में देखते हैं, सपने वो है जो आपको नींद ना आने दे। આવું કેવું છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો એપીજે અબ્દુલ કલામનું, જેમને અવકાશ ક્ષેત્રે અને રક્ષા ક્ષેત્રે મહત્વની ભૂમિકા પછી, જેને આપણે શબ્દોમાં ના કહી શકીએ। રક્ષા ક્ષેત્રે તેમના યોગદાનથી તેમને મિસાઇલમેન તરીકે ખ્યાતિ પામી। અબ્દુલ કલામ 2002 થી 2007 સુધી ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ખૂબ સારી ફરજ બજાવી। તેમને આ પદ ટેકનોલોજી અને સાયન્સમાં અમૂલ્ય યોગદાન બદલ પ્રાપ્ત થયું, નહીં કે આપણા દેશની ગંદી રાજનીતિથી। મિત્રો, કલામને આ કામયાબી આસાનીથી નહોતી મળી, તેમની કામયાબી પાછળ બહુ મોટો સંઘર્ષ છે। આવો હું તમને જણાવું। અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931 રોજ તમિલનાડુના રામેશ્વરમાં થયો હતો। પિતા જીનુલાલુદ્દીન પોતાની હોડી ભાડે આપતા હતા। શરૂઆતથી જ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી, જેમ તેમ કરીને 2 ટાઈમ ભોજન માંડ પૂર થતું હતું। ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે કલામે નાની ઉંમરથી જ કામ કરવું પડતું। તે પોતાના પરિવારની આર્થિક મદદ કરવા સ્કૂલમાંથી છૂટીને છાપા વેચવા જતા હતા। કલામ હંમેશા કંઈક ને કંઈક નવું શીખવાની ભૂખ રહેતી હતી। તેમણે પોતાની સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને તિરુચાપલ્લીના સેન્ટ જોસેફ કોલેજમાં એડમિશન લીધું। તેમના ભણવા અને લખવાના શોખને લીધે તેને આગળ ભણવાનું ન છોડ્યું। તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેની મહેનત અને ધગસના કારણે તેમના ઘરવાળાઓએ તેને પૂરો સપોર્ટ કર્યો અને ભણાવ્યા પણ। તે આગળનો અભ્યાસ કરવા 1995 મદ્રાસ આવી ગયા, જ્યાં મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અંતરિક્ષ અને વિજ્ઞાન એરો સ્પેસ એન્જિનિયરિંગમાં ભણતર પૂરું કર્યા પછી રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન DRDOમાં વૈજ્ઞાનિક તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી। DRDOમાં કલામે પ્રથમવાર ભારતીય વાયુસેના માટે સૌથી નાનું હેલિકોપ્ટર ડિઝાઇન બનાવી। કલામ DRDOમાં કામ કરીને ખુશ ન હતા, કારણ કે DRDOમાં એકનું એક કામ કરાવતા હતા અને કલામ સીમિત કામ નહોતું કરવા માંગતા। થોડા વર્ષો પછી 1979 તેમને ઇસરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। અહીંયા તે ભારતના સેટેલાઇટ લોન્ચ કરવાની યોજનામાં તે ડિરેક્ટર પદ પર રહ્યા। તેમણે આ કામ ખૂબ સારી રીતે નિભાવ્યું, ત્યારે તેમને અહેસાસ થયો કે હું આ કામ કરવા માટે જ બન્યો છું। તે પછી તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું, એક પછી એક શક્તિશાળી મિસાઇલ ભારતને આપતા રહ્યા। કલામે દુનિયાને બતાવી દીધું કે ભારત પણ કોઈ દેશથી પાછળ નથી। તેમણે કરેલા યોગદાન બદલ ભારત સરકારે તેમને સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યા છે। તેમને 40 વિશ્વવિદ્યાલયોમાં માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી। તેમના યોગદાનને જોઈને 2002 રાષ્ટ્રપતિ તરીકેના ઉમેદવાર બનાવવામાં આવ્યા અને 2002 થી 2007 સુધી તેમણે ખૂબ સારી રીતે દેશની સેવા કરી। તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને જનસામાન્યમાં રાષ્ટ્રપતિ તરીકે લોકચાહના મેળવી। તેમની ઉંમર જોઈને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી, પણ તેમણે એવું ન કર્યું। તે અનેક જગ્યા પર પ્રોફેસર તરીકે કાર્ય કરતા રહ્યા અને પોતાનો પૂરો સમય યુવા પેઢી પાછળ ફાળવી નાખ્યો। માનવતાની ભલાઈ અને મનુષ્ય જીવન સફળ બનાવવા માટે અબ્દુલ કલામે પોતાનું આખું જીવન દેશને સમર્પિત કરી નાખ્યું। 27 જુલાઈ 2015 રોજ અધ્યયન કાર્યક્રમમાં દિલનો દોરો પડ્યો અને શિલોંગ ખાતે અમર થઈ ગયા। મિત્રો, હું જીતેશ રાપસિયા, અહીંયા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું એક વાક્ય કહેવા માંગુ છું કે જીવન મેં કઠિનાઈયાં હમે બરબાદ કરને નહીં આતી, બલ્કિ યહ છુપી હુઈ સામર્થ્ય ઓર શક્તિઓ કો બહાર નિકાલને મેં હમારી મદદ કરતી હૈ। કઠિનાઈયો કો યહ જાન લેને દો કે આપ ઉસસે ભી જ્યાદા કઠિન હો।